તમે કેવો જવાબ આપો છો એ ખૂબ મહત્વનું છે। કોઈ પણ વ્યક્તિ તમને કશું પૂછે છે, તમને કંઈક વાત, તમારી પાસેથી કંઈક વાત જાણવા માગે છે, ત્યારે તમે સામેના વ્યક્તિને કેવી રીતના એનો જવાબ આપો છો એ ખૂબ મહત્વનું છે। આજે તમે કોઈકને કંઈક પૂછો છો ત્યારે ઘણા ખરા વ્યક્તિ ઉડાવ જવાબ આપે છે। ઉડાવ જવાબ, મને ખબર નથી, મને ક્યાંથી ખબર હોય, હું શું જાણું, તું બીજાને પૂછી લેજે, આવા જવાબ આપવામાં આવે છે। પરંતુ મિત્રો, ખરેખર આપણે જોઈએ છે તો ક્યારેય પણ કોઈને ઉડાવ જવાબ આપવો નહીં। આપણને જેટલી જરૂર ખબર હોય એટલો એને જવાબ અવશ્ય આપવો જોઈએ। જીવનની અંદર આપણે સામેના વ્યક્તિને કેવો જવાબ આપીએ છીએ, એનું આન્સર કેવું આપીએ છીએ, એ ખૂબ મહત્વનું છે। આ મોટા મોટા ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, આજે લોકો પરીક્ષા આપવા જાય છે પર્સનલ ઇન્ટરવ્યૂ માટે, ત્યારે જે ઇન્ટરવ્યૂ લેનાર છે એ વ્યક્તિ ખાસ ચકાસણી કરતો હોય છે કે એ કેવી રીતના જવાબ આપે છે। પછી આપણે કે આઈ ડોન્ટ નો, મને ખબર નથી, એવી રીતના નહીં, હંમેશા સરસ મજાનો જવાબ આપો। જીવનની અંદર તમારી જે વાણી જે છે, તમારી જે સ્પીચ છે, એ તમે કેવો જવાબ આપો છો એ એના પરથી પરખાય છે। આપણે જોઈએ છે કે ઘણી વખત વ્યક્તિ એની જે વાણી પરથી એનું વ્યક્તિત્વ ઓળખાતું હોય છે, વાણી પરથી એનો સ્વભાવ, એ કેવા પ્રકારનો માણસ છે એનું એજ્યુકેશન પણ પરખાય છે વાણી પરથી। વાણી ઉપરથી એ કયા માહોલમાંથી આવે છે એ પણ પરખાય છે। એટલે જીવનની અંદર તમારી સ્પીચ એવી હોવી જોઈએ, સુંદર મજાની સારી સ્પીચ હોવી જોઈએ, એજ્યુકેટેડ હોવી જોઈએ। પછી આપણે શું કરીએ છીએ, આપણું તોછડું વર્તન કોઈની સામે ઊભું ના કરવું જોઈએ। ઘણી વખત આપણે કેમ કરીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને કંઈક પૂછે તો આપણે અકળાઈને જવાબ આપીએ, મને શું ખબર, કેમ મને પૂછવા આવ્યો, આવું નહીં। જીવનની અંદર વાણી એ ખૂબ મહત્વની છે, મધુર વાણી, સારી વાણી, મીઠી વાણી, એ ઘણી બધી જીવનની અંદર ઇફેક્ટ કરતી હોય છે। તમે કેવા બોલો છો, લોકોને કેવા આન્સર આપો છો, એ ખૂબ મહત્વનું છે। આજે તમે જોયું છે દરેક કુટુંબની અંદર ઝઘડાનું કારણ એટલે એક વાણી છે। મોટા મોટા ઝઘડાઓ થાય છે, સામાજિક ઝઘડા થાય છે, જે કૌટુંબિક, એની અંદર સ્પીચ ખૂબ મહત્વની હોય છે। તમે જોયું છે કે ઘણી વખત સાસુ વહુને જવાબ આપે, વહુ સાસુને જવાબ આપે, અને એ બંને વચ્ચેનું જે કોમ્યુનિકેશન જે છે એ વાણી છે। એ વાણી તમારી તોછડી હોય, જેવી તેવી હોય, તમે ઘણાને તમે બોલી નાખો, કોઈને ખોટું લાગી જાય, કોઈને મજાકમાં બોલો તો પણ કોઈને ખોટું લાગે, એટલે હંમેશા વિચાર કરીને કંઈ પણ બોલવું હોય તો કોઈને કંઈક વિચાર કરીને બોલો કે હું શું બોલી રહ્યો છું, હું બોલું છું એનું એની અસર એને શું થશે, કદાચ એ પોઝિટિવલી લેશે કે નેગેટિવલી લેશે એની કોઈ ગેરંટી નથી। એટલે જીવનમાં તમારું વ્યક્તિત્વ એક સારું બનાવવા માટે, તમારું જીવનની અંદર સક્સેસફુલ થવા માટે એક સારી વાણી બોલો, જેથી તમે એક સારા લોકોની અંદર સારા દેખાશો, લોકો તમને રિસ્પેક્ટ કરશે, પણ તમે ગમે એટલી તમારી પાસે ગમે એટલા કપડાં પહેર્યા હોય, ગમે એટલા પૈસાવાળા હોય, તમે માલ મિલકતવાળા હોય, ગમે તે હોય તમારી પાસે, એનીવે, પણ જો તમારી સ્પીચ સારી ના હોય, તમારું બોલવાની વાણી બરાબર ના હોય, તો તમે લોકોની સામે સારા દેખાતા નથી। એટલે હંમેશા જીવનની અંદર તમે કેવો જવાબ આપો છો એ ખૂબ મહત્વનું છે। જવાબ હંમેશા સાચો આપો, સારો આપો, સ્પીચ તમારી સારી બોલો, જીવનની અંદર ખૂબ મહત્વનું છે। જો તમારી સ્પીચ તોછડી હશે તો લોકો તમને ગણકારશે, એટલે તમે કેવો જવાબ આપો છો એના પરથી તમે ઓળખાવો છો। તો મિત્રો, આ તમને વિડીયો તમને પસંદ પડ્યો હશે, તમે એને લાઇક સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રને પણ ફોરવર્ડ કરજો। આ સાથે મારી વાણીને વિરામ આપું છું। અસ્તુ, જય હિન્દ।
જય ભારત।